शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पूर सातमु तरंग सत्तावनमु चालू कथा प्रसंग में भगवान श्रीहरि अडालज पधार्या छे, त्यांथी मोटेरा सुधी पधारे ए प्रसंग आ तरंग में श्रवण करीशु। श्रीहरि सबही सो नृप को वापी विचित्र देखाय सो पान कहावत जितने चरण धरे हरि जाय। भगवान श्रीहरि अडालजनी अद्भुत वाव देखीने अत्यंत राजी थया। श्रीहरि सबही सो नृप को वापे विचित्र देखाय। भगवान ना चरित्र याद राखजो, चरित्रथी शांति मळे, चरित्रथी जीवन जीववानी प्रेरणा मळे अने चरित्रथी ज आत्यंतिक कल्याण मळे। स्वामी आगळ एवुं लख्युं, आ पृथ्वी उपर आ अडालजनी वाव जेवी बीजी कोई वाव नथी। आधारानंद स्वामीए संपूर्ण चरित्र संक्षेपमां आ लख्युं। एक महाराणी એણે કેટલું મહાન કાર્ય કર્યું, કેવળ જીવ પ્રાણી માત્રના કલ્યાણ માટે। વિધર્મીનો ભય હતો, પતિવ્રતા ધર્મ છોડવો પડે એવી પરિસ્થિતિ હતી, ના પાડે તો સંગ્રામ યુદ્ધ થાય, અનેક લોકોના પ્રાણ જાય, ચારે બાજુ મોતનું તાંડવ હતું, પણ આ મહારાણીએ કેવો દિવ્ય સંકલ્પ કર્યો કે મારું બલિદાન આપી એક એવું સારું કાર્ય કરું કે મારા આત્માનું કલ્યાણ કોઈક મોટા પુરુષ આવી કરી દે। વાવનું કાર્ય કરાવ્યું, શિલાલેખ મૂક્યો, યશ માટે નહીં, નામ માટે નહીં, પદ માટે નહીં, પ્રતિષ્ઠા માટે નહીં। ન ગામ રહે, ન નામ રહે, ન ધન રહે, ન જોબન રહે, न गाम रहे न नाम, तुलसे जग में जस रहे, जो कर दे किसी का काम। धन जोबन नाम गाम आ बधु जतु रहेवानु छे, जेना माटे जीव प्राणी मात्र संघर्ष करे छे। दादा आमानी एक पण वस्तु हाथ में नथी आववानी। गुणात्यानंद स्वामी एटले बोलिया, ज्यांथी अचानक उचाळा भरवाना छे એના માટે આટલો બધો દાખલો, અને જ્યાંથી ક્યારેય ઉચાળા ભરવાના નથી એના માટે કોઈ પ્રયત્ન નહીં, આનું જ નામ અજ્ઞાન। કેવી સરસ મજાની વાત, મહારાજ એટલા બધા રાજી થયા। સંતો આગળ જતા રહ્યા હતા, બધાને બોલાવ્યા, સ્નાન કરાવ્યું, પાણી પીવાની આજ્ઞા કરી, અને જેટલા રાજા મહારાજાઓ હતા, હરિભક્તો હતા, એ બધાને સાથે લીધા। મહારાજે શું સંકલ્પ કર્યો, વાવ બનાવનારનું તો કલ્યાણ થયું, આ વાવના કામમાં જેટલા મજૂરો આવ્યા,
અરે બળદ આવ્યા એનું પણ અમે કલ્યાણ કરીશું, અરે આ વાવના કામમાં કીડી મકોડા જેવા અસંખ્ય જીવો મર્યા હશે એનું પણ અમે કલ્યાણ કરીશું. ભગવાનની નજરમાં આવી ગયા દાદા, અને એ બધા કીડી મકોડા કોઈ અમેરિકાન કોઈ ઓસ્ટ્રેલિયા એમ જ હોય ને, એને સીધા જો ધામમાં લઈ જાય ત્યાંય ચટાકા ભરે ભગવાનને. હા, સ્વભાવ છૂટતો નથી ને, પ્રોબ્લેમ સ્વભાવનો છે. ભગવાન તો દયાળુ છે, રામ વાંદરાને વૈકુંઠમાં લઈ ગયા પણ ટક્યા નહીં. એમ આજે જો અક્ષરધામમાંથી વિમાન આવે ને તો આપણામાંથી કેટલા પાછા આવે એવા જ છે બધા. એ ડંકિન ડોનટ ચલાવ્યો હોય બરાબર, 299 399 કર્યું હોય એ ત્યાં ટકે ખરા? એના માટે તો બહુ આકરી સાધના કરવી પડે. અરે મારે એક દ્રષ્ટાંત અપાય નહીં, આપી દઉં ખાલી. ઘણા વર્ષો પહેલાં એક લોયાનો અતિ ગરીબ કુટુંબનો દીકરો, ગુરુજીને અતિશય દયા આવી, આટલો ગરીબ પરિવાર છે, આવા દીકરાઓને આપણે ગુરુકુલમાં ભણાવીએ, કંડારી ગુરુકુલમાં લાવ્યા, ફ્રી ઓફ ચાર્જ ભણવાનું, રહેવાનું, જમવાનું બધી વ્યવસ્થા કરી દીધી. થોડા દિવસમાં દીકરો અકળાઈ ગયો, પાછો જવા માટે તૈયાર થયો, ઘણો સમજાવ્યો કારણ શું. હવે કારણ કેટલું મોટું હતું દાદા, એ કે સવારના પૂરમાં આ ચાર દિવાલની વચ્ચે નાની એવી ઓરડીમાં ટોયલેટ જવું નહીં તો મને મરવા જેવું લાગે. અમે તો ઉઘાડામાં ખુલ્લામાં જઈએ ને, આકાશ નીચે બેસીએ ને ત્યારે પેટ સાફ થાય. લો કેવું મોટું કારણ, સમજો છો ને તમે? દુઃખને સાંભળજો, દુઃખને સહન કરવું એ અઘરું છે અને સુખને પચાવવું ને આ અઘરું છે. સાગરની આ નાની વાત જીવનમાં બધાએ લખવી જોઈએ. દુઃખને સહન કરવા માટે સમજણ જોઈએ. સમજણ હોય તો દુઃખ દરિયા જેવું હોય એને પણ તરી જાય છે. સાગરની અમૂલ્ય વાત જીવનમાં યાદ રાખવા જેવી. અને સુખને પચાવવા માટે સંયમ જોઈએ. સંયમ નામનું તત્વ હોય ને તો હિમાલય જેટલું સુખ મળે ને તો પણ માણસ એને આરપાર ઉતરી જાય. બાકી વાત કરી હતી ને, લોઢાની સાંકળ અને સોનાની સાંકળ બાંધવાનું કામ કરે. દુઃખ છે એ લોઢાની સાંકળ છે, સુખ છે એ સોનાની સાંકળ છે. બંનેમાં બંધન છે. બીપી લો થાય તો પણ મૃત્યુ નક્કી છે, બીપી હાઈ થાય તો પણ મૃત્યુ નક્કી છે. જગતનો કોઈ માણસ વ્યસન કરે છે એ પણ દુઃખી થવાનો, અને સત્સંગમાં આવ્યા પછી સત્કર્મ કરીને અભિમાનથી ફૂલાય છે એ પણ દુઃખી થવાનો. બંને માટે ભગવાનના દરવાજા બંધ છે. એટલે આ ભગવાનના ચરિત્ર પ્રેરણા આપે છે આપણને. વાવ બનાવી એનાથી મહારાજ રાજી નથી થયા, સાંભળજો. વાવ બનાવ્યા પછી એનો જે આશય હતો ને કલ્યાણ માટેનો, એનાથી મહારાજ રાજી થયા છે. તમે સેવા કરો, સત્સંગ સાંભળો, કથા સાંભળો, મંદિરમાં દાન ધર્માદો આપો. અમે સંતો કથા કરીએ, ભગવાનની પૂજા કરીએ, પણ હૃદયમાંથી એમ થાય ને મહારાજે આપણને આ મોટી સેવા આપી છે, આ સેવા કરી મારા જીવનને ધન્ય બનાવવું છે, હું મહારાજના કામમાં આવી જાઉં, પૂજ્યપાદ ગુરુજીના કામમાં આવી જાઉં, એ મોટા પુરુષનો રાજીપો મને મળી જાય, આવી ભાવના જો અંતરમાં જાગે ને કામ થઈ જાય. હા, ડોંગરેજી દાદાના શબ્દ મેં હમણાં જ કહ્યા ને, શું દાદા બોલતા હતા. દાદા એમ કહેતા, દેવકીના ઘરે જન્મેલો કનૈયો શા માટે વ્રજમાં યશોદાના ખોળામાં ગયો? ભગવાનની માં બનવું સહેલું છે, દાદાના શબ્દ, ભગવાનની માં બનવું સહેલું છે પણ ભગવાનના ભક્ત બનવું સહેલું નથી. યશોદા બીજાને યશ આપતા શીખે, આવી જેની ભાવના હોય એના ખોળામાં ભગવાન રમવા આવે છે. માં કરતા મોટું પદ યશોદાને મળ્યું છે, માં કરતા મોટું સુખ યશોદાને મળ્યું છે. કેમ? દેવકીએ પવિત્ર બુદ્ધિ છે, પવિત્ર બુદ્ધિ થાય સારી વાત છે, શ્રેષ્ઠ વાત છે. એનાથી મોટી વાત છે કે ગમે એટલી મહાનતા મળે, શ્રેષ્ઠતા મળે, છતાં સરળતા, પોતાની જાતને દબાવવાની ભાવના,
પાયાની અંદર પથ્થર બની જવાની ભાવના, આવું સમર્પણ જ્યારે જાગે ને ત્યારે ભગવાન એના ખોળામાં રમવા આવે છે. આપણે મંદિરમાં, સત્સંગમાં, સંતો પાસે, અરે પરિવારમાં પણ આવી ભાવનાથી જીવતા શીખીશું ને ત્યારે જીવન ધન્ય બની જશે. રાજા મહારાજાઓને મહારાજે વાવ દેખાડી. સોપાન કહાવત જીતને, વાવના જેટલા પગથિયા હતા ને એક એક પગથિયા ઉપર ચરણ ધરે હરી જાય, એક એક પગથિયા ઉપર મહારાજ પગ મૂકતા જાય, વાતો કરતા જાય, રાજા મહારાજાઓને કહેતા જાય, અમે આ વાવ બનાવનારનું તો કલ્યાણ કર્યું પણ આમાં જેટલા જીવો કામમાં આવ્યા ને એ બધાનું અમે કલ્યાણ કરીશું. અને સ્વામીએ કેટલી મોટી વાત લખી, એ વાવ બનાવનારા મહારાણી ભગવાન શ્રીહરિના સંકલ્પથી ધરમપુરના મહારાણી કુશળ કુંવરબા તરીકે જન્મ્યા હતા, જે કુશળ કુંવરબા ભગવાન સ્વામિનારાયણના હૈયાના હાર તરીકે કાયમને માટે પંકાઈ ગયા. કચેરી ખાના બનાયે મહી, વાવના પગથિયાની બાજુમાં કચેરી ખાનું હતું. હરી ત્યાં સભા રચાય, ત્યાં ભગવાન શ્રીએ બધાને બેસાડ્યા. અનંતધામના મુનિવર્ય સાથે હતા. કચેરી ખાનાની વચ્ચે ગોળાકારે વિચિત્ર કઠોળો હતો. ભાવિક ભક્તોના ભાવોને પૂરા કરવા ત્યાં આવીને શ્રીહરિ બેઠા. કઠોળાને નજીક પાણી હતું એટલે શ્રીહરિ તેમાં નાહ્યા. કરોડો બ્રહ્માંડના શાસક હોવા છતાં શ્રીહરિ સરળતાથી સંતોની રીતે વિચરી રહ્યા છે. સાંભળજો ફરી વાત. કોટી બ્રહ્માંડ કે કરતા જે હા, પ્રકૃતિ પુરુષ કહાવત તે હા, ભવ બ્રહ્મા ઇન્દ્રાદિક જે હો, બ્રહ્માંડ કે એસ કહાવત તે હો. કેટલા મોટા મહારાજ આપણા જેવા થયા, આપણને શીખવાડવાને માટે કેટલી સરળ રીત વર્ત્યા. એક પ્રસંગ ગુરુજીએ વાત કરી હતી, મેં પણ મારા જીવનમાં 5-10 પ્રસંગ જોયા. કોઈ પણ મહાન વ્યક્તિ ભૂતકાળના કે વર્તમાનકાળના, ભવિષ્યકાળના તો આપણી પાસે લિસ્ટમાં નથી, તમે લેશો ને તો એના જીવનનો સૌથી મોટો ગુણ કયો હશે? એક સરળતા અને બીજું સહન શક્તિ. હમણાં આગળ વાત આવશે. નરેન્દ્રભાઈ મોદી સદભાવના પર્વ કરતા હતા, કરજણમાં સભા હતી, પૂજ્યપાદ ગુરુજી પણ ત્યાં પધાર્યા હતા આશીર્વાદ આપવા માટે. સભામાં જાહેર સ્ટેજ ઉપર એમના મસ્તક ઉપર સાફો બાંધવાનો હતો એટલે ચારે બાજુ દોડધામ થતી હતી. કોઈ કે અહીંયા બેસો સાહેબ, કોઈ કે અહીંયા બેસો સાહેબ. સંતો હતા આસપાસ, આપણા મુનિસ્વામી સાફો બાંધતા હતા, ગુરુજી પણ બાજુમાં ઊભા હતા એટલે સંતો કહેતા સાહેબ અહીંયા બેસો, ના ના અહીંયા ઊભા રહો, આ ખુરચી સારી છે, ખુરચી પર બેસો. નરેન્દ્રભાઈ મોદી હાથ જોડીને શું કહેતા હતા ખબર? ગુરુજી કે મારી આંખથી જોયું, હા સંતો હવે તમે કયો ને એમ જ અમારે કરવાનું, તમે કયો ત્યાં બેસીશું. ગુરુજી એમ કહ્યું, આ સરળતા મને એટલી સ્પર્શી ગઈ. આટલો મોટો રાજા અને આટલી સરળતા, વિનમ્રતા, નમ્રતા કોઈક જોયું હોય ને કોઈ કે દ્રશ્ય તો પણ આખી જિંદગી ભૂલાય. અને આપણને તો કોઈ કીધું ને અહીંયાથી આમ ખસ. વડતાલમાં સાધુ હતા, સંતોની ધર્મશાળામાં ઉતારાવો. આજે પણ સંતોની ધર્મશાળા છે, સહજ છે કે દર વર્ષે 5-25 નવા સંતો થાય એટલે સહજ છે. જૂના સંતોએ થોડું બલિદાન પણ આપવું પડે એટલે નવા સંતોને ધર્મશાળામાં રાખવા માટે બધા સંતોના આસન થોડા અંદર ખરવાના. જેની પાસે 5.5 ફૂટ જગ્યા હોય એને 1.5 ફૂટ ઓછી કરવાની, 5 ફૂટ, અને બધા આસન અંદર જાય એટલે બીજા 10 સંતો સમાઈ જાય. એક સાધુ, એને કહ્યું હું જગ્યા ઓછી નહીં કરું. સંતો કહ્યું કંઈ વાંધો નહીં, તો તમે આમ જતા રહો તો આ સંતો છેલ્લે આવી જાય, હું આમય નહીં જાઉં. રઘુવીરજી મહારાજને સમાચાર મળ્યા. રઘુવીરજી મહારાજે કેવડાવ્યું પણ સાધુ તો આમય ન જાય, જગ્યા ઓછી ન કરે. રઘુવીરજી મહારાજની આજ્ઞાનું અપમાન કરી નાખ્યું, મોટા સંતોની આજ્ઞા ન માની. સાધુ આવા જીદે ચડ્યા, કોઈને ગમ્યું નહીં. મોટા પુરુષ તો ઉદાર હોય, કંઈ વાંધો નહીં. બીજા સંતોને કીધું તમે આગળ જતા રહો, એડજસ્ટ થઈ જાઓ. થઈ તો ગયું, સંતોને ગમ્યું નહીં. રાત્રે સૂતા હતા ને
તો બીજા જુવાનિયા સંતોએ, ચાર સંતોએ ટીંગાટોળી કરી આખું આસન ઉચકીને દૂર મૂકી દીધું. અને જાગ્યા અને ખબર પડી કે મારું આસન ખસેડ્યું, ભાગી ગયા, ઘરે જતા રહ્યા. સવારે ખબર પડી, રઘુવીરજી મહારાજ ઉદાસ થઈને બોલ્યા, સાધુ ચાર આંગળ ન ખસ્યા, 400 ગાવ ખસ્યા. સ્વભાવ તો જુઓ દાદા, ચાર આંગળ ન ખસ્યા, કેટલું ખસ્યા? 400 ગાવ. શું જગતના જીવો એને જ્યાં જે કરવું છે કરવા દેશે બધા? કેટલું અજ્ઞાન જીવમાં પડ્યું છે. આપણામાં સૌથી મોટામાં મોટો પ્રશ્ન કોઈ પણ માં છે ને, એ અભિમાન છે. જો અહંકાર ઓગળી ગયો ને, તો આજે ને આજે હરિકૃષ્ણ મહારાજ મૂર્તિમાંથી બહાર નીકળી આપણને ભેટી પડે. આ બધા શાસ્ત્રો, આ બધી સાધના એ કરીને એટલું જ કરવાનું છે, અહંભાવ ટાળવાનો છે. અહંભાવ ટળે એટલે શું કહેવાય? દાસત્વપણું. સાગરની આ સોનાની વાત યાદ રાખજો. ભગવાન સ્વામિનારાયણ એમ કહે, અનાજ ક્યાં પાકે? ખેતરમાં પાકે, લીલ પાણીમાં થાય. એવી રીતે દાસત્વપણું મહિમાથી થાય છે, અને મહિમા કથા વાર્તાથી થાય છે. જીવનમાં મેથેમેટિક્સ યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણનું આપેલું છે. ગુરુજી એમ કહે છે, જે થાય દાસ તે થાય પાસ. સત્સંગમાં પાસ થવું છે, દાસ થવું પડશે. દાસ થવું છે, અહંકારને ઉગાડવો પડશે, અહંકારને પડતો મેલવો પડશે. ભગવાન કેટલા સરળ થઈને વર્તે છે, એક નાના એવા જીવના કલ્યાણ માટે, બીજા જીવોને પ્રેરણા આપવા માટે આવી રીતે પ્રભુ ચરિત્ર કરે છે. હવે સ્વામી વિસ્તારથી એક વાત લખે છે, કરોડો બ્રહ્માંડના કરતા પ્રકૃતિને પુરુષ કહેવાય છે. ભવ બ્રહ્મા ઇન્દ્રાદિ દેવો પણ બ્રહ્માંડના ઈશ્વર કહેવાય છે. તે દેવોની આગળ ચક્રવર્તી રાજા અતિશય તુચ્છ છે. ચક્રવર્તી રાજાની આગળ અન્ય રાજા અતિશય તુચ્છ છે. અન્ય રાજાની આગળ બીજા મનુષ્ય એ તો તુચ્છ અત્યંત કહેવાય. મનુષ્યની તુલનામાં પશુ અને પંખી એ તો અત્યંત તુચ્છ છે. આખો ક્રમ ગણાવે છે, ડિસેન્ડિંગ ઓર્ડર, ક્યાં પ્રકૃતિ પુરુષ અને ક્યાં પશુ પંખી. પશુ અને પંખીઓની તુલનામાં વૃક્ષ તુચ્છ છે, અને વૃક્ષોની તુલનામાં પથ્થર કંઈ લેખામાં નથી. પથ્થરમાં પણ માણેક, મોતી, હીરા, પારસમણી, ચિંતામણી શ્રેષ્ઠ છે. એના માટે રાજાઓ ઘણો મહેનત કરે છે, અને તેમ છતાં મળતા નથી. વૃક્ષોમાં પણ કલ્પવૃક્ષને મોટા રાજાઓ દેવો ઈચ્છે છે. પંખીઓમાં ગરુડ અને હંસની જાતો મોટા રાજાઓ કાયમ રાત દિન ચાહે છે. પશુઓમાં જે કામધેનુ છે તેને દેવો અને રાજાઓ ચાહે છે. મનુષ્યમાં પણ સારા બુદ્ધિમાન હોય તેને મોટા રાજાઓ ઈચ્છે છે. રાજાઓમાં પણ નીતિમાં કુશળ કહેવાતા હોય અને 18 પ્રકારના વ્યસનથી અને પ્રમાદથી દૂર રહેતા હોય, ગમે તેવા ભારે માઇક પંચ વિષયમાં જે લેસ માત્ર મોહ ન પામતા હોય, પ્રજાને સુખી દેખીને સુખ માનતા હોય, એવા રાજાઓને પૃથ્વી કહે છે હું ચાહું છું, અને એવા રાજાઓને અનુપમ માનું છું. જે રાજા દેવોનું સન્માન પૂજન કરતા હોય, યજ્ઞ દાન અને તપ કરતા હોય, તીર્થોનું સેવન કરતા હોય, એવા રાજા જગતમાં દુર્લભ છે. અને વગર અપરાધે, વગર વાંકે જે રાજા પ્રજા ઉપર ક્રોધ કરતા હોય, એવો જે રાજા તે પ્રજાનો વિનાશ ઈચ્છે છે, તો તેને દેખીને તો ભૂમિ કંપી ઉઠે છે અને કહે છે કે જો રાજા પ્રજાને દુભવે તો હું અન્ન અને બીજનો નાશ કરું, જો પ્રજાનો નાશ થતો હોય તો મને ક્યાંય ચેન પડતું નથી. આ પૃથ્વી ઉપર સરસ મજાનું ધાન્ય ઉગે છે, ઔષધિ લતાઓ ખીલે છે, અનેક પ્રકારના રસ અને સમૃદ્ધિ આ પૃથ્વીમાંથી નીકળે છે, કેવળ ને કેવળ જ્યાં ધર્મ છે, જ્યાં સત્ય છે, જ્યાં ભગવાન અને સંત અને ભક્તનું પૂજન છે, અર્ચન છે, ત્યાં જ આ બધું થવાનું. અત્યારે તમે જુઓ, દાદા કાલે પેલો વિડીયો જોતા હતા, ઇન્ડોનેશિયામાં હમણાં સુનામી આવ્યો, કેવી રીતે માણસો મર્યા છે, કેવી રીતે માણસો મર્યા છે. વિનયજી દેખા આપને, હૈટીમાં હમણાં ભૂકંપ આવ્યો, માણસોની દશા તો જુઓ. આપણે સાંભળીએ, આપણા રૂવાડા ઊભા થઈ જાય,
આપણે અમેરિકા જેવા દેશમાં બેઠા છીએ જ્યાં કરકસર શું કહેવાય ખબર નહીં અને હૈટીના માણસો કેવી રીતે જીવે છે. હું એટલા માટે કહેવા માંગુ છું કે આ પૃથ્વી ઉપર જે કંઈ સારું છે એ ધર્મનું ફળ છે. કરતા તો ભગવાન જ છે, જે કોઈ દંડ આપી રહ્યા છે એના કરતાંય ભગવાન છે, પણ જે કંઈ સારું છે એ ભગવાનની ભક્તિ કરી છે, ધર્મનું પાલન કર્યું છે, એનું ફળ છે. અને સુખ મળ્યા પછી ભગવાનને ભૂલી જાય છે, ભગવાનની આજ્ઞાને છોડી દે છે, એને દુઃખ માટે તૈયાર રહેવું જ પડશે. ભગવાનનું ગણિત એટલું બધું કડવું છે, સગા પિતાને સગા દીકરાને પણ નથી છોડતા, બીજા કોને છોડશે? અરે પોતાની પત્ની એને પણ નથી છોડી, સીતાજીને દુઃખ આવ્યું, લક્ષ્મણજીને તીખા બાણ જેવા વચન માર્યા, લક્ષ્મણજીની અવહેલના કરી, લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું, એનો દંડ ભગવાન રામચંદ્રજી આપ્યો ના આપ્યો? માટે તમે ને હું બસ ભગવાનના સાચા ભક્ત બનીએ ને આનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. ભક્ત થવું રે ભગવાનના તે તો છે કઠણ કામ, સર્વે સુખ સંસારના કરવા જોઈએ હરામ. અદ્ભુત વાત આવે છે. આ પૃથ્વી ઉપર જે કંઈ સારી વસ્તુ છે ને એ રાજા પ્રજાનું હિત ઈચ્છે છે, પ્રજા ધર્મનું પાલન કરે છે, એટલા માટે પૃથ્વીમાંથી સમૃદ્ધિ, પૃથ્વીમાંથી વનસ્પતિઓ, પૃથ્વીમાંથી અનેક પ્રકારના રસ આ બધું નીપજે છે. ભાગવતજીની કથા સાંભળો તમે, પૃથ્વી ઉપર પાપ વધશે ત્યારે ધીરે ધીરે આ બધી વસ્તુ લુપ્ત થવા લાગશે. તમે આજે આજે દુનિયામાં અમુક દેશો છે જ્યાં પીવાનું પાણી પણ ખૂટવા લાગ્યું છે, પીવાનું પાણી પર્યાપ્ત નથી રહ્યું. સાઉથ આફ્રિકાની અંદર કેવી પોઝિશન છે આજે તમે જુઓ. કરતા હરતા મહારાજ છે, પણ આપણે પુરુષાર્થ તરીકે એટલો હંમેશા વિચાર કરવો જોઈએ કે જીવ પ્રાણી માત્ર કર્મ જ્યારે એવા કર્યા હોય ને ત્યારે ભગવાન ગમે તેવો જીવ હશે પછી એને કર્મનું ફળ આપવાના, આપવાના ને આપવાના. શ્રી હરિ વરહી સમર્થ અપારા, મેરે હિત ધરેવું અવતારા. પૃથ્વી વિચારે છે, શ્રી હરિ વરહી સમર્થ અપારા, મેરે હિત ધરેવું અવતારા, તાકી મરજી બિન દેવ હી જોઈ, કરને કુ સમર્થ નહી કોઈ. શ્રીહરિ અત્યંત સમર્થ છે, તેણે તો મારે માટે અવતાર ધારણ કર્યો છે, પૃથ્વીને પોતાનું ગૌરવ અનુભવાય છે. મારા માથા ઉપર આ પાપનો ભાર વધ્યો હતો, પ્રભુએ પધારી આ પાપનો ભાર ઓછો કરી મને હળવી કરી છે, પ્રભુએ મારે માટે અવતાર ધારણ કર્યો છે. તેમની મરજી વિના તો કોઈ દેવ પણ કંઈ કરવાને સમર્થ નથી. અરે અક્ષર પર્યંત બધા જીવ નિર્જીવ જેવા છે, તે બધા તો શ્રીહરિની મરજીથી જ સમર્થ છે. બીજા બધા દેવો અને જે રાજાઓ છે તે પણ ભગવાનની આગળ નિર્જીવ જેવા છે. નિર્જીવના ઉપર કોપ શું કરવો? પાછળ દ્રષ્ટાંત આવ્યું હતું ને, કીડી કરડે તો તોપ થોડી મરાય. એમ જગતના જીવ ખોટું કરે એની પાછળ પડવાની જરૂર નથી, આપણે સાચું કરવું છે, બસ આટલું નક્કી કરો. બીજા શું વિચારે છે એનો વિચાર કરવામાં જિંદગી પૂરી ન કરો, આપણે શું કરવું છે એનો વિચાર કરો. બીજા શું કરે છે એ જોવામાં ને જોવામાં આપણી જિંદગી ખલાસ ન કરો, આપણે શું કરવું છે એનો વિચાર કરો. નિર્જીવ ઉપર કોપ શું કરવો? ભગવાનને છોડી અક્ષર પર્યંતના જીવ તમામ કેવા છે? નિર્જીવ જેવા છે, દયનીય છે. પૂજનીય એક પુરુષોત્તમ નારાયણ છે, બાકી બધા કેવા છે? દયા ખાવા જેવા છે, વેલફેર સોસાયટીના જીવો છે. બધા નિર્જીવ જેવા થઈને પેટ ભરે છે, જ્યારે તેની ચેતનાને ભગવાન ખેંચી લે ત્યારે કોઈ કશું કરવાને સમર્થ નથી. શ્રીહરિ આવા અતિ સમર્થ છે, છતાં સામાન્ય માણસથી પણ ડરીને ચાલે છે. નાનામાં નાના જીવને દુખવતા ભગવાન ડરે છે,
વચનામૃતમાં મહારાજ એમ કહે, ગરીબને દુખવતા અમને ઘણો ડર લાગે છે, કારણ કે એના હૃદયમાં ભગવાન બેઠા છે, રખેને જો કોઈ ગરીબ દુભવાઈ જાય ને તો એના અંતરમાં બેઠેલા ભગવાન દુભાશે. દુખ્યો દેખે નખ માય દયા આણી રે, સ્વભાવ છે સ્વામીનો પરદુખ હારી રે. ભગવાનનો સ્વભાવ, ભગવાન જેવા સંતોનો સ્વભાવ આપણા પૂજ્ય દાદા ગુરુજી, આપણા વહાલા પૂજ્ય ગુરુજી એમના જીવનમાં આપણે જોઈએ છીએ. કોઈકનું દુઃખ એ જોઈ નથી શકતા, એના બધા પ્રયત્ન એવા જ હોય છે કોઈકનું દુઃખ ઓછું કરવું. આપણી જાતને પૂછીએ, આપણા પ્રયત્ન કેવા હોય છે? આપણે લગભગ કોઈકના દુઃખમાં વધારો કરનારા છીએ. કાલે મેં વાત કરી હતી ને, જગતનો સ્વભાવ છે બીજાનું દુઃખ જોઈ જગત સુખી થાય છે. જગત બીજાના દુઃખને પોતાના સુખનું કારણ સમજે છે. કોઈકનું એક્સિડેન્ટ થાય તો ઘરમાં ભજીયા કરે, પાર્ટી કરે, સારું થયું. જગતનો આવો સ્વભાવ છે. અને સંતો ભક્તોનો સ્વભાવ કેવો છે? બીજાનું દુઃખ જોઈ પોતે દુઃખી થાય, રડી પડે કે બિચારો જીવ છે, આપણે તો સમજાવવા પ્રયત્ન કર્યો, એને બચાવવા પ્રયત્ન કર્યો, ન સમજી શક્યો, દુઃખી થઈ રહ્યો છે. જેનું જેટલું સામર્થ્ય હોય તેટલું તેનાથી ડરીને ચાલે છે. સહુના સામર્થ્ય કરતા પ્રગટ શ્રીહરિનું સામર્થ્ય અતિ અધિક છે, તેને કોઈ અલ્પજીવ જાણી શકતો નથી. જે સમર્થ હોય છે તે જ તેને જાણી શકે છે. ભગવાન આટલા સમર્થ છે છતાં, હવે એક વાત ધ્યાનથી સાંભળજો, સબ સામર્થ સે સામર્થ જોવો, પ્રગટ હરિ મે અધિક હે સોવો. સબ સામર્થ સે સામર્થ જોવો, પ્રગટ હરિ મે અધિક હે સોવો. અલ્પ જીવ નહીં જાનત તે હો, સમર્થ જન જાનત હે એવો. સમર્થમાં સમર્થ ભગવાન શ્રીહરિ છે, એના કરતાં વધારે સમર્થ કોઈ નથી, એના જેટલો પણ સમર્થ કોઈ નથી. આટલા સમર્થ હોવા છતાં, સમર્થ હોય સહન ગુણ જીતનો, હરેકો ગુણ સમજના તીતનો. ધ્યાન સે સુનિયેગા, સમર્થ હોય સહન ગુણ જીતનો, હરેકો ગુણ સમજના ઇતનો. સમર્થ હોય સહન નહીં કરના, તુચ્છ જન કો ગુણ એહી ગણના. જે સમર્થ હોય અને જેટલું સહન કરી શકે એટલો એમાં ભગવાનનો ગુણ છે એમ સમજવું. હરિચરિત્રામૃત સાગરમાં મહારાજ એમ કહે છે, જે આ સત્સંગમાં જેટલું વધારે સહન કરે છે એને એટલો વધારે મોટો જાણવો. હરિચરિત્રામૃત સાગરમાં મહારાજ એમ કહે છે, સહન કરવું ને એ જ સાધુનો ધર્મ છે. આજના જગતમાં મોટાભાગના જીવને શું નથી કરવું? સહન નથી કરવું. બીજા પાસે પાછું સહન કરાવવું છે, બીજાના તો ભૂક્કા બોલાવી દેવા છે, પોતે કરવું નથી. જીવન જીને કે લીએ દોહી પાવર્સ ચાહીએ, દોહી શક્તિ ચાહીએ, એક સહન શક્તિ, દૂસરી સમજ શક્તિ. ધેર આર ઓનલી ટુ સ્પિરિટ્સ રિક્વાયર્ડ ફોર ધ બેટર લાઈફ, અન્ડરસ્ટેન્ડિંગ પાવર એન્ડ ટોલરન્સ પાવર. આજે માણસો ઝીરો ટોલરન્સ થતા જાય છે. પૂજ્યપાદ ગુરુજીએ એકવાર વાત કરી હતી ને, આજના સત્સંગમાં હવે કાચના હરિભક્તો વધતા જાય છે. શોકેશમાં મૂકો ને ત્યાં સુધી સારા, પણ એકાદ વાર પડે તો, પછડાટ લાગે તો ટુકડા થઈ જાય, ટુકડા. આપણા કપડાં ઉજળા છે, ચાંદલો કંઠી બધું બરાબર કરીને મંદિરમાં બેસી જઈએ ત્યાં સુધી શોભીએ, પણ જ્યારે આપણે ઘર્ષણ સહન કરવાનું થાય, સંઘર્ષ સહન કરવાનો થાય, હીરાની કસોટી ચમકમાં નથી, હીરાની કસોટી તો સંઘર્ષમાં છે. કહેવાય છે, સોનું અને હીરો એની કસોટી થાય, પથ્થર અને કાચનો ટુકડો એની કસોટી ન હોય.
આજે કશું જ કોઈને કહેવાતું નથી. કેટલી દુઃખની વાત, સંસારમાં કે સત્સંગમાં એક સરખું ચિત્ર થતું જાય છે. કોઈ જો સાચું બોલે તો આજે બોલનારા પણ નથી, અને કોઈ બોલનારા છે તો કોઈ સાંભળનારા નથી. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, મુક્તાનંદ સ્વામી જેવો મોટો હોય, મુક્તાનંદ સ્વામી જેવા કોઈ મહાન સંત હોય, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી પૂરા હોય, પણ લલોચપો રાખતા હોય, આપણને કહેતા ન હોય, રોકતા ટોકતા ન હોય, એનો સંગ ન કરવો. કેવી અદ્ભુત વાત છે! મેં તમને ઘણી વાર કથામાં વાત કરી છે, આજે ફરીવાર દોહરાવીશ. અત્યારના યુગનો સૌથી મોટો પ્રશ્ન છે, અત્યારના યુગની આ સૌથી મોટી સમસ્યા છે. ઘર ઘર કે આજ કહાની છે, એટલે થોડી વાત રિપીટ કરીશ. આમ તો હમણાં ઘણા દિવસથી આવી પણ નથી આ વાત. જીવનમાં સહનશક્તિ અને સમજ શક્તિ આ બે કેળવવી અતિ જરૂરી છે. દુનિયામાં હવે બેલેન્સ તૂટી રહ્યું છે. કેવી રીતે? એક સમાજ એવો છે જેણે સુખ નથી જોયું, કંઈક દુખિયા એવા હશે, સપને સુખ જોયા નથી, અને કંઈક સુખિયા એવા હશે. બરાબર, કેટલાક આ જગતમાં એટલા બધા સુખી છે, હવે અમેરિકામાં જન્મેલા દીકરાને શું ખબર હોય. હમણાં વિચરણમાં મેં હતા એક હરિભક્તિ, એના ઘરની ઘણી બધી વાત કરીને કહ્યું કે સ્વામી આમ 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 છે, હું તો સાંભળતો હતો. પછી એમણે કહ્યું કે અમે બંને જણાએ ભેગા થઈ વિચાર્યું શું કરવું, દીકરાઓને કેમ પાછા વાળવા, કેમ સમજાવવા. અમે બંને ભેગા થઈને એક નિર્ણય કર્યો કે હવે દર વર્ષે ઉનાળાના વેકેશનમાં એક મહિનો દીકરાઓને ઇન્ડિયા મોકલવા. સ્વામી, બે જ વર્ષમાં આટલો બધો ચેન્જ અમને દેખાયો. જેણે જિંદગીમાં દુઃખ જોયું નથી એ પણ મોટો પ્રશ્ન છે, જેણે જિંદગીમાં સુખ જોયું નથી એ પણ મોટો પ્રશ્ન છે. સુરતના સૌથી સમૃદ્ધ શ્રેષ્ઠી શ્રીમંત આખા ભારતમાં જેનું નામ છે ગોવિંદભાઈ ધોળકિયા, એમણે એમના આખા પરિવારની મિટિંગ કરી. મિટિંગની અંદર નિર્ણય કર્યો કે આપણા દીકરાઓ, આપણો પરિવાર, આપણી આગળની પેઢી, ન્યૂ જનરેશન, આ સમૃદ્ધિ, આ વૈભવ પચાવી શકે એવું લાગે છે તમને? કાયદો કર્યો, એક નિયમ બનાવ્યો કે આપણા પરિવારનો કોઈ નવો દીકરો કે દીકરી જોબ માટે તૈયાર થાય એને પહેલાં સુરતમાં આપણા કારખાનામાં નહીં, આપણા બિઝનેસ ઉપર નહીં, ગુજરાતમાં ગમે ત્યાં મોકલો, આપણી શાખ એટલી બધી છે, આઉટ ઓફ ગુજરાત ફરજિયાત આટલા સમય માટે જોબ કરવા મોકલવા જોઈએ. બધાએ સંમત થઈ નિર્ણય પાસ કર્યો. આજે ગોવિંદભાઈ ધોળકિયાનો કેટલો મોટો પરિવાર, અબજોપતિ માણસ, પણ કાયદો છે આજે. સૌજીભાઈ ધોળકિયા, એના તો કેટલા વિડીયો છે, કેટલા ઇન્ટરવ્યુ છે. સૌજીભાઈ ધોળકિયા એટલે 6000 કરોડની પ્રોપર્ટી કરતાં પણ વધારે મોટું એમ્પાયર છે એનું સુરતમાં. અને પોતાના એકને એક દીકરાને કેવી રીતે એણે જોબ કરવા મોકલ્યો હતો એણે જવાબ આપ્યા છે. તમે જાણો, તમે વિચારો, તમે તમારા દીકરાઓને ઘીને દૂધમાં ડૂબાડીને રાખો છો, તમને એમ છે કે અમે દીકરાને એટલો બધો પ્રેમ આપી દે, એટલો બધો, આ પ્રેમ નથી, માતા પિતાની ઘેલછા છે. દીકરાને બગાડવામાં માતા પિતાનો મોટો હાથ હોય છે. ભગવાને એ ફળ તમને એટલા માટે આપ્યું છે, ભગવાને દીકરો તમને એટલા માટે આપ્યો છે, દીકરાનું ઘડતર એવું કરીએ ભગવાન સુધી પાછો પહોંચી જાય. માતા પિતાની મમતા, માતા પિતાનો મોહ અને માતા પિતાની મૂર્ખામીને લીધે કેટલા છોકરાઓના જીવન બરબાદ થઈ જાય છે. અને પછી દુઃખ કોને થાય? મા બાપને જ થાય છે, બીજાને નથી થતું. માટે માતા પિતાએ પણ થોડું સાવધાન થવું જોઈએ એવું મને લાગે છે. અત્યારે સારા સારા અમેરિકાના ઘણા બધા પરિવારો અત્યારે પોતાના દીકરાઓ માટે ખૂબ ચિંતિત છે, સારા નિર્ણય કરે છે. હમણાં અમે થોડા સમય પહેલાં એક જગ્યાએ હતા, એક હરિભક્તે મને વાત કરી કે સ્વામી અમારે દીકરી માટે આવું થાય છે. એટલે મેં પછી ધીરે ધીરે કહ્યું, ભગત જો દીકરી માટે કંઈક વાત હોય અમે સંતો પ્રાર્થના કરીએ, આશીર્વાદ આપીએ, પણ તમારે કોઈક સલાહ લેવી હોય તો હું તમને રસ્તો બતાવું. ગુરુજીની પણ આવી આજ્ઞા છે, કોઈ મોટા સાંખ્યોગી માતા હોય એની પાસે લો, અથવા કોઈક સારા હરિભક્ત હોય એના ઘરમાં દીકરી છે, અતિ સંસ્કારી છે, એ સફળ હરિભક્ત કહેવાય.
ઘરમાં દીકરી છે અને અતિ સંસ્કારી છે, તો દીકરીના સંસ્કાર ગમે તેમ તો આવ્યા છે ક્યાંથી? માતા પિતામાંથી. માટે સફળ હરિભક્ત છે જેણે પોતાની દીકરીને ઘડી છે, એવા હરિભક્તની તમે સલાહ લેશો તો 100% તમને સારી પ્રેરણા મળશે અને તમારે આ પ્રશ્ન જે નાના મોટા છે બધા સોલ્વ થઈ જશે. ઘણા સમયથી આ વાત આવે છે, હમણાં 3-4 વાત આ વાત આવી છે, એટલે એકાદ વાર આપણે ગમે ત્યારે દીકરાઓનું ઘડતર માતા પિતાએ કેવી રીતે કરવું જોઈએ, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એના ઉપર લેશું. પણ હું કહેવા એ માગું છું કે માતા પિતાએ દીકરાને સુખનો અને દુઃખનો બંને રસ્તો બતાવી દેવો જોઈએ. દીકરાની દરેક ઈચ્છા પૂરી જ કરવામાં પૂરી જ કરવામાં પૂરી જ કરવામાં મા બાપ પોતાનું બધું ઘસી નાખતા હોય છે, પણ ઘણીવાર દીકરો એની કદર નહીં કરે. અબ્દુલ કલામ શું કહે છે? દીકરાને જે જોઈએ તે બધી વસ્તુ તમે આપશો તે દીકરો વસ્તુની કિંમત કરી શકશે, પણ આપનાર તમે એની કિંમત નહીં કરી શકે. આ અમેરિકામાં કેટલા હરિભક્તોના દુઃખ મેં સાંભળ્યા છે કે દીકરાઓને ભણાવવા માટે મેં લોન ન લીધી, આખી જિંદગીનું બધું ખર્ચી નાખ્યું, દીકરાઓને ભણાવ્યા, હવે દીકરા સામે જોતા નથી. પણ ન જ જોવે ને, દીકરાને ખબર જ નથી કે દીકરાને ભણાવવા માટે તમે કેટલું સહન કર્યું છે. એને વાસ્તવિકતાનું જ્ઞાન જ નથી. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું માનવું છે, યાતના જેવી કોઈ યુનિવર્સિટી નથી, દુઃખ જેવું જીવને ઘડનારું બીજું કોઈ તત્વ નથી. કુંતાજીએ ભગવાન પાસે દુઃખ માંગ્યું છે. ભગવાનથી નજીક થવું હોય તો જીવનમાં દુઃખ જરૂરી છે. પૂજ્યપાદ ગુરુજીએ, જન્મદિવસ હતો વડોદરામાં, હું કથામાં હાજર હતો, ગુરુજીએ કહ્યું હતું કે બસ હવે આ દેહને સત્સંગને સમર્પિત કર્યો છે, જેટલો સંતોને ભક્તોને આનો ઉપયોગ કરો એટલો કરી લે, બસ મારે આ શરીર મારા માટે નથી રાખવું. વિચાર તો કરો, મોટા પુરુષોના વિચાર કેવા છે? હજી ઘસાઈ છૂટવું છે, હજી ઘસાઈને ઉજળા થવું છે, સત્સંગને અર્થે ખપાવી દેવું છે. અને આજના માણસને આટલો પણ ભીડો વેઠવો નથી ગમતો. માટે જે સત્સંગી પરિવાર છે, એક બહુ સારા સત્સંગી પરિવાર, એના ઘરમાં બહુ મોટો ઝઘડો થયો. આ સત્ય ઘટના પણ હું બીજી રીતે તમને થોડું કહું. ઝઘડો થયો એટલે એમણે એટલું સરસ નિર્ણય જે કર્યો, દીકરાના લગ્ન હતા, અમેરિકાની દીકરી હતી, પરિવાર ઇન્ડિયામાં બહુ સેટ હતો. લગ્ન પહેલા શરત નક્કી કરેલી કે જો દીકરીને ઇન્ડિયા રહેવાની ઈચ્છા હોય તો દીકરીના મા બાપ બધાએ મિટિંગ કરી, બધા સંમત થયા કે આટલો સમૃદ્ધ પરિવાર, આવો સારો સત્સંગી પરિવાર, આટલો સારો ખાનદાન, તો પછી દીકરી અમેરિકા રહે કે ઇન્ડિયા રહે, આપણા ઘરે તો રહેવાની જ નથી, તો આપણને શું વાંધો છે. બંને પક્ષે બધી રીતે સંમતિ થઈ પછી લગ્ન કરેલું. લગ્ન થયા થોડા દિવસમાં દીકરીનું મગજ ચેન્જ થયું. પ્રશ્ન તો ત્યાં જ છે, બધાના મનના જ પ્રશ્ન છે. હવે અમેરિકા યાદ આવવા લાગ્યું, એક દીકરાનો જન્મ થયો હતો, દીકરીને બાનું જોતું હતું, માતા પિતાએ સાસુ સસરાએ છૂટ પણ આપી, તારે જ્યારે જવું હોય વર્ષમાં 2 વાર જા, 3 વાર જા, આવતું રહેવાનું પાછું. અને જવાનું વધારી દીધું સાસુ સસરાને, તો પણ એમ લાગ્યું કંઈ વાંધો નહીં, હવે ચાલો ત્યાં એના માતા પિતા છે, જાય પણ વાંધો નહીં. દીકરો થોડો મોટો થયો એટલે બાનું કાઢ્યું, દીકરો હવે ઇન્ડિયામાં ભણશે તો એટલું સારું એજ્યુકેશન નહીં મળે ને, ભણાવવા માટે અમેરિકા જઈએ. ફરીવાર પ્રશ્ન પરિવારની અંદર મોટો થયો. એના સસરા એમણે આખા પરિવારને ભેગો કરીને કહ્યું કે લગ્ન પહેલાં આટલી વાર આપણે વાત થઈ છે, અમારો નિર્ણય આ છે, જવું હોય તો ફરીવાર આ ઘરમાં ન આવવાની તૈયારી હોય તો જજો. કડક હૃદયે આટલા શબ્દ કીધા, ઘરના કોઈ સભ્યને ગમ્યું નહીં. દીકરો બાપની સામે થઈ ગયો. બાપુજીએ કીધું, જો બેટા આ ઘર મારું છે, ઘર મેં ઊભું કર્યું છે, તને તારી પત્નીનો બહુ પ્રેમ હોય તો તમે બંને જણા અમેરિકા જાઓ, એમાંય મને વાંધો નથી. ક્યારેક ક્યારેક પિતાએ કડક નિર્ણય કરવો જ પડતો હોય છે, ક્યારેક ક્યારેક બાપે લાગણીને એક બાજુ મૂકવી પડતી જ હોય છે. અને લાગણી જ્યારે નથી મૂકી શકતા ત્યારે એ જ લાગણી એટલું બધું દુઃખ આપે છે. અઠવાડિયું ઘર્ષણ ચાલ્યું, અઠવાડિયાના અંતે જે પરિણામ આવ્યું ને,
એ તમે આ સત્ય ઘટના ઊંડા ઉતરીને જાણો, જુઓ હમણાંની આ ઘટના છે. પૂજ્યપાદ ગુરુજીએ પણ એકવાર આ વાત કરી અમને સંતોને, અને ગુરુજીએ કહ્યું આવા હરિભક્ત હોયને એના ઘરમાં સંપ, એના ઘરમાં સુહૃદ ભાવ, પછી બધાને જેને જે કરવું એ આવો, હે બોડી બામણીના ખેતર જેવું કરી નાખ્યું ઘણા તો ઘર. એવા ઘરની અંદર સંસ્કાર ના આવે, એવા ઘરની અંદર સભ્યતા ના આવે, એવા ઘરની અંદર ડિસિપ્લિન ના આવે, એવા ઘરની અંદર એકાંતિક ધર્મ ન પાકે. હું સમજુ છું 21મી સદી છે, બહુ કડક હાથે કામ ન લઈ શકાય, પણ તેમ છતાં અતિ પોચા હાથે અતિ લાગણીથી કામ લેવું એ પણ શાસ્ત્ર સંમત નથી. જે સહન કરે છે એમાં ભગવાનનો ગુણ છે. કેવું સરસ આવ્યું, જો સહન કરવું પણ જોઈએ, માતા પિતાએ પણ કરવું જોઈએ, પણ ક્યારેક એવો સમય આવે દીકરાને પણ શીખવાડવું જોઈએ કે મા બાપની ઈચ્છાને ખાતર દીકરાએ પણ પોતાની ઈચ્છા છોડવી જોઈએ. શ્રીજી મહારાજ તો સાગરમાં કહે પરીક્ષા વિના કોઈના પ્રેમને અમે સ્વીકારતા નથી. મહારાજ કહે અમે પરીક્ષા કરીએ શું, એનું મનનું ધાર્યું છોડાવીએ. બીજી પરીક્ષા કરીએ શું, એની રૂચિ હોય એનાથી તદ્દન વિરુદ્ધ કરાવીએ. ત્રીજું અમારી પરીક્ષાનું લક્ષણ, મહારાજે બહુ સરસ વાત કરી, એ અમને જે કહે એનાથી અમે ઉલટું કરીએ. એ અમને કહે મહારાજ અહીંયા બેસો, તમે ક્યાં બેસીએ, બીજે બેસીએ. આવી રીતે અમે પરીક્ષા કરીએ, અને તેમ છતાં જેને ભાવ પ્રેમ ટકે એની એનો પ્રેમ અમે અંગીકાર કરીએ છીએ, અને ના ટકે તમે સમજીએ ભગવાને ભલું થયું, ભાંગી જંજાળ, સુખે ભજશો શ્રી ગોપાળ. જીવનમાં બે શક્તિ બહુ જરૂરી છે, 21મી સદીમાં તો ખાસ. એટલા બધા આત્મહત્યાના કેસો વધી રહ્યા છે, વિદેશનો રોગ દેશમાં આવ્યો, દેશનો રોગ સત્સંગમાં આવ્યો, સત્સંગનો રોગ સાધુ સુધી પહોંચી ગયો છે, સાધુઓ પણ આ રસ્તે હવે ચડી ગયા છે, વારંવાર સાંભળવા મળે છે ધર્માચાર્યો આત્મહત્યા કરી રહ્યા છે. પાણીના બંબામાં આગ લાગી છે દાદા, કેમાં? ફાયર બ્રિગેડના બંબાની અંદર આગ લાગી છે, બોલો શું થશે દશા? માટે આપણે સાવધાન થયા. શાસ્ત્રની વાત છે, કડવી વાત છે, અમારે કહેવી જોઈએ, આ મારો ધર્મ છે એટલે કહીએ છીએ. તમને કોઈને દુઃખ લાગે રાજી રહેજો, પણ તમારા દીકરાઓના દિવ્ય જીવન બને, દીકરાઓ પણ રાજી થશે, મહારાજ પણ રાજી થશે, અને તમને તમારી જિંદગીમાં સંતોષ અને શાંતિ રાખશે. એમાં મોહમાં, લાગણીમાં, પ્રેમમાં તમે જેનું ઘડતર ચૂકી જશો તો ક્યારેક એ જ વસ્તુ ઠોકર તમને જ લાગશે, તમારા હૃદયને જ દુઃખ પહોંચશે, મહારાજ અને સંતો કુરાજી થશે, સમાજને નડતરૂપ બનશે, જુદું. માટે જીવનમાં સહન શક્તિ ઘડતરનું કામ કરે છે, અને સમજણ શક્તિ એ સહન શક્તિને જન્મ આપવાનું કામ કરે છે. ફરીવાર યાદ કરું, દુઃખને સહન કરવું અઘરું છે, સુખને પચાવવું અઘરું છે, બંનેમાં એક એક પ્રોબ્લેમ છે. દુઃખને સહન કરવા માટે સમજણ જોઈએ, અને સુખને પચાવવા માટે સંયમ જોઈએ. અને જે સમર્થ હોય અને સહન નથી કરતો એ તો તુચ્છ મનુષ્યનો ગુણ છે. તેવા તુચ્છ જીવની મોટપ કદાચ મેરુ પર્વત જેટલી હોય તો પણ શું, મૃત્યુ પછી તેનું કોઈ ઠેકાણું નથી. હિરણ્યકશિપુ અને પ્રહલાદ એ બંનેની રીત જુઓ, જે સહન કરે છે એ પ્રહલાદ છે, તેનું નામ યુગો સુધી અમર રહે, તેની જેમ બલિરાજાનું નામ પણ અમર રહ્યું છે. વામનજીએ તેને ઘણું દુઃખ દીધું, છતાં બલિએ સહન કર્યું. જેણે જેટલું દુઃખ સહન કર્યું છે તેને પરમાત્માએ તેથી અધિક સુખ આપ્યું છે. આહા, જીવનમાં સહન કરતા શીખો, ઉત્સાહથી સહન કરો, આ પણ ભગવાનની સેવા છે. સાગરમાં તો અમુક વાત એવી મોતી જેવી આવે છે ને દાદા, મનનું ધાર્યું છોડવું એના જેવી કોઈ શ્રેષ્ઠ બુદ્ધિ નથી, એના જેવી કોઈ શ્રેષ્ઠ કળા નથી, એના જેવી શ્રેષ્ઠ કોઈ સામર્થ્ય નથી. બોલો, જગતનું ગણિત આખું જુદું છે, અને ભગવાનના ભગતનું ગણિત આખું જુદું છે. જેટલું સહન કર્યું છે તેને પરમાત્માએ તેથી અધિક સુખ આપ્યું છે, એવા શ્રીહરિ જે મહાસમર્થ છે તેમણે આ વખતે અવતાર ધારણ કર્યો છે. પૃથ્વી આમ વિચારે છે, આવા ભગવાન છે, આવો એનો સહન કરવાનો ગુણ છે, એમાં આવી સરળતા છે, એ પ્રભુએ અવતાર ધારણ કર્યો છે. આવી રીતે પૃથ્વી વિચારે છે. સ્વામી હવે આગળ લખે છે, શ્રીહરિ અડાલજથી નીકળ્યા, મોટેરા ગામમાં આવ્યા.
તે ગામના બધા હરિભક્તો ત્યાં સન્મુખ આવ્યા. પટેલ પુરુષોત્તમદાસ, ભૂધરદાસ વગેરે મહાન હરિભક્ત હતા. એ આદિ ત્યાં ઘણા જ હરિભક્ત હતા. બધા આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા. સહુએ ફૂલના હાર શ્રીહરિને પહેરાવ્યા. બધાના મનમાં ઘણો ઉત્સાહ હતો. શ્રીહરિને ગામમાં પધરાવ્યા. મોટેરામાં જે લોકો રહેતા હતા, લગભગ બધા જ હરિભક્તો હતા, ઘેર ઘેર શ્રીહરિવરની પધરામણી કરીને પ્રેમથી પૂજા કરી. અંગ ઉપર કેસરી ચંદન ચર્ચ્યું. ઉમંગથી ફૂલના હાર પહેરાવ્યા. મોતીના થાળ ભરી ભરીને વધાવ્યા. મેવા મીઠાઈને ફળ જમાડ્યા. શ્રીહરિ જમ્યા, સંતોને દરબારોને જમાડ્યા. આમ શ્રીહરિ હરિભક્તોના મનમાં આનંદ કરાવતા હતા. હરિભક્તોના મનમાં જેવો ભાવ હતો તેવો ભાવ શ્રીહરિએ પૂર્ણ કર્યો. હરિભક્તોએ ગામની વચ્ચે સંતોને માટે હરિમંદિર કર્યું હતું. શ્રીહરિ ત્યાં આવીને તેમાં ઉતર્યા. મંદિર દેખીને ખૂબ રાજી થયા. મોટેરા ગામ સાબરમતીને ઉત્તર કિનારે ઘણા સમયથી સ્થિર રહ્યું છે. નદીનો કાંઠો ઘણો ઊંચો છે, તેનાથી ગામ અત્યંત સુહામણું લાગે છે. શ્રીહરિ તે ગામની રચના જોઈને અંતરમાં પ્રસન્ન થયા. ગામને દેખીને બોલ્યા, આ ગામ તો અમારે રહેવાને લાયક છે. જે ગામ નદીને કિનારે હોય તે ગામ અમને બહુ ગમે છે. ભક્તોના નિવાસરૂપ એવા શ્રીહરિ એમ બોલ્યા કે કોઈક વખત અમે અહીં આવીને રહીશું. શ્રીહરિ જઈને નદીમાં નાહ્યા. સંતો દરબારોને બીજા હરિભક્તો સહુ તે વખતે સાથે હતા. બહુ ભાતે ઝડપ ક્રીડા કરી તે બધું વર્ણન કરી શકાતું નથી. શ્રીહરિની સાથે જે ભક્તો હતા તેમણે તે ઝડપ ક્રીડા દેખી તે ભક્તો તેને ભૂલી શકતા ન હતા. તેને જોવા માટે તો સર્વે દેવતાઓ પણ આવ્યા હતા. દેવોએ કેસરયુક્ત ચંદન વરસાવ્યું ને અપાર ફૂલો પણ વરસાવ્યા. તે વૃષ્ટિને દેખીને બધા મનુષ્યો તેને વારંવાર વખાણે છે. દેવતાઓ વિમાનમાં બેઠા છે. શ્રીહરિ ઝડપ ક્રીડા કરતા રહ્યા અને અનંત અપ્સરાઓ મળીને નાચ અને ગાન કરતી હતી. વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડીને ગાંધર્વો ગાન કરવા લાગ્યા. શોભા એટલી સરસ થઈ હતી કે આ શોભા ન ભૂતો ન ભવિષ્યતી એમ બધા કહેવા લાગ્યા. આવી રીતે ભગવાન શ્રીહરિ મોટેરા ગામમાં પધાર્યા છે. ત્યાં પ્રભુએ ઝડપ ક્રીડા કરી છે, ભક્તોને સુખ આપ્યું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રીહરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂર્વમાં શ્રીહરિ અડાલજથી મોટેરા પધાર્યા અને ત્યાં લીલા કરી. એ નામે 57મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.